मॉर्निंग फ्रेंड्स, आज आपणे यूनिट 4 स्टैंडर्ड 10th ની અંદર અ વન્ડરફુલ ક્રિએશન યાની કે અ અદ્ભુત સર્જન. હવે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે દુનિયાની અંદર સૌથી સુંદરમાં સુંદર અને અદ્ભુતમાં અદ્ભુત જો ભગવાન કે ઈશ્વરે જો કોઈ સર્જન કર્યું તો આપણી કોણ છે? આપણી માં છે, જનેતા છે, જે ગમે તેટલી મુશ્કેલી અથવા ગમે તે વિપત્તિની અંદર એ પોતાના પરિવારને અથવા પોતાના બાળકના માટે પોતાનું જીવન સમર્પિત કરે છે, મતલબ જીવન જીવી રહ્યો. તો ચાલો મિત્રો આપણે આ માટે શરૂઆત પાઠના ટ્રાન્સલેશન યાની કે અનુવાદ કરીએ. હું પોતે સેન્ટેન્સ બાય સેન્ટેન્સ આ પાઠ શરૂઆત કરતો જઈશ. મિત્રો આપ સૌને આપણી ટેક્સ્ટબુકને ઓપન કરવાની છે અને આપે આપણા આ પાઠ 4 ની અંદર અ વન્ડરફુલ ક્રિએશન નામના ટોપિક્સની અંદર આપ સૌને શું આપવાનું છે? ધ્યાન આપવાનું છે. તો મિત્રો આપ સૌ ધ્યાન આપશો, હું ટ્રાન્સલેશન કરવાની શરૂઆત કરીશ. તો ફર્સ્ટ પેરેગ્રાફ છે મિત્રો, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ધ ગુડ લોર્ડ્સ, ગુડ લોર્ડ્સ એટલે કે ઈશ્વર, વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, એટલે કે વાત ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ધ ડે એટલે કે એ દિવસે, એટલે એ દિવસે ઈશ્વર ખૂબ જ કેવા હતા? વ્યસ્ત હતા. એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. કામના ગો, પછીનો સેન્ટેન્સ છે, હી વોઝ ઇનટુ હિઝ 6 ડેઝ ઓફ ઓવરટાઇમ. હી વોઝ ઇનટુ હિઝ 6 ડે ઓફ ઓવરટાઇમ એટલે કે કામના બોજનો, કામના માટેનો આજે આ કયો દિવસ હતો? 6 દિવસ હતો. કામના બોજનો આજે એમના માટે આ કયો દિવસ હતો? 6 દિવસ. તો મિત્રો પહેલો સેન્ટેન્સ હતો, એ દિવસ ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા, કામના બોજનો તેના માટે આજે આ 6 દિવસ. હી વોઝ ઇન ધ 6th ડે ઓફ ઓવરટાઇમ. તેઓ ખૂબ જ શું કહે છે? તેઓ ખૂબ જ એકાગ્રતાથી શું કહી રહ્યા હતા? કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, like ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, an angel appears and commented. શું કહેવા માંગે છે? તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દૂતે આવીને પહોંચે છે. કોણ આવીને પહોંચે છે? ત્યાં એક દેવદૂત આવીને પહોંચે છે અને કહે છે, શું કહે છે? You are taking so much care for creation, leading this creature. આ પ્રાણીના સર્જન માટે તમે વધારે પડતી શું લઈ રહ્યા છો? કાળજી લઈ રહ્યા છો. આ પ્રાણીના સર્જન માટે તમે વધારે પડતી શું લઈ રહ્યા છો? કાળજી લઈ રહ્યા છો. મિત્રો આખા પેટ્રોલ ટ્રાન્સલેશન થાય છે, એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા, કામનો બોજ હતો તેમના માટે, છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં પહોંચે છે અને કહે છે કે આ પ્રાણીના સર્જન માટે તમે વધારે પડતું શું લઈ રહ્યા છો? કાળજી લઈ રહ્યા છો. ત્યાર પછીનો સેન્ટેન્સ છે મિત્રો, ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? સાચી જ વાત છે, ઈશ્વરે આવું કહ્યું, તારે આની વિગતો જાણવી છે. ધેટ્સ ટ્રુ એટલે કે સાચી વાત છે. સેડ ધ લોર્ડ એટલે કે ઈશ્વરે કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો, શું તારે એને જાણવું છે? ધ ડિટેલ્સ એટલે કે આ સર્જન વિશે અથવા તો આ વિગત વિશે. વોટ આર ધે? સહી વિગત, ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે ઉત્સુક થાય. તો દેવદૂતને જાણવા માટે કેવો હતો? ઉત્સુક હતો. દેવદૂત પણ આ જાણવા માટે કેવો હતો? ઉત્સુક. તો મિત્રો ત્રણે ત્રણ સાથે કહીશ, એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા, કામના બોજનો તેમના માટે આજે આ છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ જ એકાગ્રતા શું કરી રહ્યા હતા? કામ કરી રહ્યા હતા. ત્યારે તે એકદમ એકાદ તારીખ પહોંચે છે અને કહે છે, આ પ્રાણીના સર્જન માટે તમે વધારે પડતું શું લઈ રહ્યા છો? કાળજી લઈ રહ્યા છો. ખરું છે એવું ઈશ્વરે કહ્યું, તારે આના વિશેની માહિતી મેળવવી છે. શ્રી માહિતી તો એ દેવદૂત જાણવા માટે આ વસ્તુ કેવો હતો? ક્યુરિયસ હતો, મતલબ કેવો હતો? ઉત્સુક હતો. પછીનો મિત્ર સેન્ટેન્સ છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ્સ એન્ડ રિપ્લેસેબલ ટુ. શું કહેવા માંગે છે? તેના બધા જ અવયવ, ઓલ હર પાર્ટ્સ, તેના બધા જ પાર્ટ શુડ બી મૂવેબલ્સ, એનું હલન ચલન શુડ બી એટલે ભવિષ્યની વાત કરી છે, એન્ડ રિપ્લેસેબલ ટુ શું કરી શકાય? બદલી શકાય એવા હોય, તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા. સી હેઝ અ લેબ ધેટ ડિસએપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ. સી હેઝ અ લેબ, તેની પાસે શું છે? ઘોડો છે. તેને શું છે?
ઘોડો છે જે જ્યારે પણ ઊભી થાય ત્યારે તે કેવો થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે સી એઝ અ લે એટલે કે તેની પાસે ઘોડો છે ધેટ ઇઝ ધીસ એ બે શું થાવ અદ્રશ્ય થાવ વેન જ્યારે સ્ટી સ્ટેન્ડ અપ એટલે શું થાય છે તો મિત્રો એને સરસ મજાની વાત કરી છે કે ઓલ હાફ પાર્ટસ કે બધા જ ભાગ કેવા હોવા જોઈએ હલનચલન કરી શકે એવા હોવા જોઈએ આપણે એક ભાગને શું કરી શકીએ બની શકીએ ખોડામાં Moreover, she has to have six pairs of hands. So, क्या होंगे छे? के तदुपरांत मारे हाथ में छह जोड़ होगी। So, होगी जो ये? यानी कितने हाथ में छह जोड़ होगी जो ये? छह हाथ में जोड़ होगी जो ये? बाकी चार जोड़ हमारे कि मॉरल वाले तदुपरांत she has to have जो कि अपने पास है होगी जो ये? Six pair तो छह जोड़ of hands कितनी हाथ में? She must be able to run. આકોણી કેટલી વાર જોવી જોઈએ ત્રણ જોડ મિત્રો હાથની છ જોડ હાથની કેટલી જોડ કીધી છે ને છ જોડ અને આકોણી કેટલી જોડ કીધી છે મિત્રો ત્રણ જોડ કીધી છે અને મિત્રો ફરીથી પેરાગ્રાફ કરું છું કે તેના બધા જ અવયવો હલચલ થવું જોઈએ જેને આપણે બદલી શકીએ બદલી શકીએ તેવા હોવા જોઈએ એક ઘોડો પણ હોવો જોઈએ જ્યારે તે ઊભી થાય ત્યારે કેવું થઈ જાય અદ્રશ્ય થઈ જાય મારે કોઈ ચુંબન પણ મૂકવું છે કે કિસ મૂકવી છે કે જેનાથી બધા જ ઉપચાર શું થઈ જાય ત્યાર પછીનો પેરેગ્રાફ છે ધ એન્જલ સુક ધીસ હેડ સ્લોલી એન્ડ સેડ અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ સિક્સ પેર ઓફ હેન્ડ્સ નો ધ એન્જલ સુક ધીસ હેડ સ્લોલી એન્ડ સેડ શું કહેવા માંગે છે દેવદૂતે ધીમે ધીમે પોતાનું માથું હલાવ્યું ધ એન્જલ સુક શું કહેલા હલાવ ધ હેડ એટલે પોતાનું માથું સ્લોલી એટલે ધીમે ધીમે એન્ડ સેડ એટલે કહ્યું દેવદૂતે પોતાનું માથું ધીમે ધીમે હલાવ્યું અને કહ્યું શું કહ્યું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક મને લાગે છે કે મારા માટે તો આ ભારે કેવું છે અશક્ય છે મને લાગે છે કે આ તો ભારે કેવું છે અશક્ય છે આઈ સપોઝ સિક્સ પેર ઓફ હેન્ડ્સ નો વે અસંભવ બરોબર ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કામ કેવું છે ટાસ્ક એટલે કોઈ પણ કામ કોઈ પણ પ્રવૃત્તિ
માઇટ ઇમ્પોસિબલ ટાસ્ક આ કામ કેવું છે અશક્ય છે આઈ સપોઝ હું ધારું છું 6 પર હેન્ડ્સ હાથની 6 જોડ નો વે અસંભવ તો મિત્રો ભણી ગઈસ દેવગતિ તેમ માથું લાગ્યું અને કહ્યું કે મને લાગે છે કે આ તમારે કેવું કામ છે અશક્ય કામ છે હાથની 6 જોડ અસંભવ ત્યાર પછી મિત્રો સેન્ટેન્સ છે નો દિસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી અરે ના હાથની મને કોઈ સમસ્યા નથી નો દિસ નો એટલે આ દિસ હેન્ડ એટલે આ હાથ આર નોટ પ્રોબ્લેમ ફોર મી હાથની કોઈ સમસ્યા નથી મી એટલે મને ઇટ ઇઝ ધ થ્રી પેર ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ હા માતાઓને આંખની કેટલી જોડ જોઈએ ત્રણ જોડ હોવી જોઈએ એ સમસ્યા છે લોર્ડ લુક મધર ઈશ્વર કેવા લાગતા હતા મુંજાયેલા લાગતા હતા ઈશ્વર કેવા લાગતા હતા એકદમ મુંજાયેલા પજલ પજલ મતલબ મતલબ શું થાય મુંજાયેલા તો ઈશ્વર કેવા લાગતા હતા મુંજાયેલા તો મિત્રો ફરી કહું છું ના હાથની તો મને કોઈ સમસ્યા નથી પણ માતાઓને આખરી ત્રણ જોડ હોવી જોઈએ એ સમસ્યા છે ઈશ્વર કેવા લાગતા હતા મુંજાયેલા લાગતા ત્યાર પછી મિત્રો બેગર છે ઓ સ્યુ ઓ સ્પો સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર અરે તમે માતાની એક આદર્શ મૂર્તિ શું કહી રહ્યા છો તૈયાર કરી રહ્યા છો સો એટલે કે ઓ એટલે અરે સો યુ આર ક્રિએટિંગ સો એટલે તમે ક્રિએટિંગ કરી રહ્યા છો એટલે મતલબ શું કહી રહ્યા છો સર્જન કરી રહ્યા છો અ સ્ટાન્ડર્ડ મોડલ એટલે કે કેવી આદર્શ મૂર્તિ ઓફ અ મધર કોની માતાની અરે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છે અથવા કહી રહ્યા છો બટ થ્રી પેર ઓફ આઈસ પણ આંખની ત્રણ જોડ બટ ફોર શા માટે ધ એન્જલ વોર ઇન્ટરેસ્ટેડ દેવદૂતે આમાં શું પડ્યો રસ અરે તમે માતાને આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો પણ આંખની ત્રણ જોડ શા માટે દેવદૂતે શું પડ્યો આમાં રસ વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન્સ ક્લોઝ ડોર એક એવી જોડ કે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આર પાર છે વન પેર એટલે એવી જોડ દેટ સી વખતે જોઈ શકે હર ચિલ્ડ્રન તેના બાળકને ટુ ક્લોઝ ડોર સેના દ્વારા બંધ દરવાજાની પાછળ એટલે એવી જોડ જોઈએ કે બાળકોને બંધ દરવાજાની આર પાર પોતાની મા પોતાના બાળકને જોઈ શકે મિત્રો આપણે આપણે સૌ જાણીએ છીએ કે આપણું મનની અંદર શું ચાલે છે એ કોઈ જાણી શકતું નથી પણ આપણા મા આપણી જે માતા છે એ આપણે એક્સપ્રેશનને હાવભાવ દ્વારા આપણે શું કરી દે છે સમજી જતી હોય છે બરાબર ઓળખી જતી એટલે ભગવાને જે માતાનું સર્જન કર્યું છે કે આપણી મનની અંદર આપણી દિવાલની અંદર પાછળ શું ચાલી રહ્યું છે આપણી મા આપણા હાવભાવ દ્વારા નંબર આપણા ચહેરા પર અને સર્વે આપણે શું થાય ઓળખી જાય એટલામાં સંદર્ભ આપ્યો છે કે વન પેરે કેવી જો જોઈએ પોતાના બાળકને બંધ દરવાજાની આર પાર શું કરી શકે જોઈ શકે અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન્સ એન્ડ સે બીજી જોડી એવી છે કે એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકને જોઈને એક પણ શબ્દ બોલ્યા સિવાય પોતાના બાળકને જોઈને જ કહે શું કહે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ્સ હું સમજું છું તને અને તને ખૂબ જ શું કરું છું પ્રેમ કરું છું મિત્રો આપણે પણ આ વસ્તુ જાણીએ છીએ કે એક પણ શબ્દ બોલ્યા સિવાય આપણી મા ની સામે જટાની સાથે આપણી મા આપણને સમજી જાય છે અને કહેવા લાગે છે કે બેટા હું તને સમજું છું અને હું તને ખૂબ જ શું કરું છું પ્રેમ કરું છું તો એવું કીધું છે અને કે એક જોડે એવી કે પોતાના બાળકને બંધ દરવાજાની આરપારથી જોઈ શકે બીજી જોડે એવી કે એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકને જોઈને કહે કે બેટા હું તને સમજું છું અને હું તને ખૂબ શું કરું છું પ્રેમ કરું છું આઈ અન્ડરસ્ટેન્ડ સમજવું આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ ધ વર્ડ એક પણ શબ્દ બોલ્યા સિવાય હું તને શું કરું છું પ્રેમ કરું છું એન્ડ ધ થર્ડ વે ટુ સી ઓર સ્ક્રેચ સોરી એન્ડ ધ થર્ડ વે ટુ સી ઓર સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ અને ત્રીજી પેર એ એવી શું કહેવા માંગે છે ત્રીજી પેર એ એવી કે આંખો ખોલ્યા સિવાય બધી જ ગુપ્ત વાતો પોતાની માં શું કરી શકે જાણી શકે માતાની આંખો બંધ હોય અને આપણી જે સિક્રેટ વાત છે એ આપણી માતા પોતાની આંખો ખોલ્યા સિવાય આપણને શું કરી શકે
જાણી શકે. તો મિત્રો, એમાં એક સરસ મજાની વાત કરી કે એવી જોડ કે પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર જોઈ શકે, બીજી એવી જોડ એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળક જોઈને કહે કે બેટા હું તને સમજું છું, તને પ્રેમ કરું છું, અને ત્રીજી પેરે કેવી કે આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી ગુપ્ત વાતો બધી પોતાની માં શું કરી શકે જાણી શકે. ત્યાર પછી લખ્યું છે લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ, લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન દેવદૂત કહે ભગવાન રિક્વેસ્ટ ધ એન્જલ્સ કૃપા કરી સુજાવ, દેવદૂત વિનંતી કરે છે ભગવાનને, દેવદૂત શું કરે છે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન કૃપા કરીને સુઈ જાઓ, કૃપા કરીને સુઈ જાઓ, એક જ દિવસે આટલી બધી મહેનત આટલો બધો શ્રમ કરશો નહીં. કોણ કરે છે વિનંતી આવી? દેવદૂત કરે છે. કેમ? કારણ કે દેવદૂત કોણ સર્જન કરી રહ્યા હતા? માતાનું સર્જન કરી રહ્યા હતા. જે છ પેર હાથની જોડ બનાવી હતી, ત્રણ શું મૂકી હતી? નેત્ર, મતલબ આંખો મૂકવી હતી. તો મિત્રો, આટલું બધું શ્રમ કરતા ત્યારે દેવદૂત ત્યારે કહે છે કે જાઓ ભગવાન અને સુઈ જાઓ, એકને એક દિવસે આટલું કામ કરશો નહીં. ત્યાર પછીનું સેન્ટેન્સ છે મિત્ર, આઈ કેન નોટ, આઈ રિફ્યુઝ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, હું સુઈ ના શકતા, એવી ભગવાને શું પાડી? ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, આ મૂર્તિઓ શું કહેવા માંગે છે? આ મૂર્તિ જે છે તે મૂર્તિને મોટા ભાગનું કામ મારે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. આખું સેન્ટેન્સ અધૂરું છે કે આઈ પુટ, આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ્સ, હું સુઈ ના શકું, તેમને એવી ના પાડી, આ મૂર્તિમાં મારી જે શ્રેષ્ઠ કલ્પનાઓ છે તે શ્રેષ્ઠ કલ્પનાઓને મારી અંદર પોતાની કરવાની છે, કંડારવાની છે, અને મોટા ભાગનું કામ મારે શું કરવું છે? આમાં પૂર્ણ કર્યું છે. મોટા ભાગનું કામ મેં શું કર્યું છે? પૂર્ણ કર્યું છે. એટલે કે છે કે આઈ કેન નોટ, હી રિફ્યુઝ, હું સુઈ ના શકું એવી તને ના પાડી, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધીસ વર્ક, મેં મોટા ભાગનું કામ શું કર્યું છે? પૂર્ણ કર્યું છે. I put the best of my ideas. I put the best of my ideas into this murta, into this models. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ ઘટાડીને મોટા ભાગનું કામ શું કર્યું છે? પૂર્ણ કર્યું છે. Now this mother will hear, will herself when she is sick. હજુ તો આ માતા જ્યારે બીમાર હશે ને ત્યારે તે પોતે જાતે કેવી થઈ જશે? સાજી થશે. Now, હજુ this mother, એટલે આ માતા will heal herself, કેવી થશે? બીમાર હશે. When she is sick, when she is sick, એટલે કે જ્યારે તે બીમાર હશે, will herself, એટલે કારણ કે કેવી થઈ જશે? ઊભી થઈ જશે, મતલબ કેવી થઈ જશે? સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only a half a kilo of cabbage. માત્ર અડધો કિલો પુદીના, અડધો કિલો કોબી, એટલે કે 500 ગ્રામ કોબીની અંદર કુટુંબના 6 સભ્યોને તે અંદર શું કરી શકે છે? કપડા આપી શકે છે. સી વુડ બી એબલ, તે સક્ષમ છે અ ફેમિલી, એટલે પોતાના કુટુંબ માટે, ઓફ 6 મેમ્બર, કેટલા? 6 સભ્યો માટે ઓનલી 1/2 અ કિલો ઓફ કેબેજ, 500 ગ્રામ, હાફ ઓફ કેબેજ એટલે 500 ગ્રામ કોબી, અડધો કિલો કોબીની અંદર, એટલે 500 ગ્રામ કોબીની અંદર પોતાના 6 ઘરના 6 પરિવારના સભ્યોને પોતે શું કરી શકે છે? જમાડી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ ઇરિટેટર્સ, અને સાથે પાસે શું કહે છે? અને મિજાજ ગુમાવ્યા વિના, ગુસ્સે થયા વિના પોતાના બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિદ્રાને પણ શું કરી શકે છે? સંભાળી શકે છે. અને સાથે સાથે લખ્યું છે અંદર, જો કેન સી વુડ મેનેજ, પોતે જાતે મેનેજ કરી શકે છે, ગોઠવી શકે છે. અ ચાઇલ્ડ સ્પાર્ક, સ્પાર્કને નવડાવવું એટલે કે રમડાવો, રમાડવું, સ્ટડી એટલે અભ્યાસ કરાવો, ફૂડ એટલે ખવડાવવું, એન્ડ સ્લીપ એટલે સુવાડવું વિથઆઉટ ગેટિંગ ઇરિટેટર, ઇરિટેટ એટલે ગુસ્સે થયા વિના, અથવા તો કેવું મિજાજ ગુમાવ્યા વિના. એટલે એને સરસ વાત કરી છે મિત્રો કે પોતે ગુસ્સો થયા વિના બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક, નિદ્રા એ શું કરી શકે છે? સંભાળી શકે છે. તો મિત્રો ફરીથી કહીશ, હું સુઈ ના શકું, તેમને એવી ના પાડી, આ મૂર્તિમાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓને સર્જન કર્યું છે, મેં મોટા ભાગનું કામ મારું કેવું કર્યું છે? પૂર્ણ કર્યું છે. હજુ તો મારે માતા બીમાર હશે ને ત્યારે જાતે પોતે સાજી થઈ જશે, માત્ર અડધો કિલો રૂપિયા પોતાના 6 પરિવારના સભ્યોને પોતે જમાડી શકશે, અને ગુસ્સે થયા વિના પોતાના બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક પણ કરાવવાનું કરી શકશે,
મિત્રો આ બધો અનુભવ આપ પોતે શેર કર્યો છે અથવા તો અનુભવ્યો છે. હવે એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ એન્જલ્સ વેન્ટ રાઉન્ડ ધ મડર ઓફ ધ મધર્સ ફ્રેન્ડ્સ બોલ. શું કહેવા માંગે છે? ધ એન્જલ્સ વેન્ટ રાઉન્ડ ધ મડર ઓફ ધ મધર્સ ફ્રેન્ડ્સ સ્ટોરી એટલે કે દેવદૂતે એન્જલ્સ એટલે દેવદૂત ધીમા પગલે માતાની મૂર્તિને શું કરી અને પ્રદક્ષિણા કરી. ધીમા પગલે જે માતાનું જે પંડાળીયાથી સર્જન કર્યું હતું ભગવાને એની આગળ પાછળ શું કરી અને પ્રદક્ષિણા કરી એટલે દેવદૂતે ધીમા પગલે એન્જલ્સ વેન્ટ રાઉન્ડ ધ પર્વત ધ મોડલ ઓફ ધ મધર્સ ફ્રેન્ડ્સ સ્ટોરી એટલે દેવદૂતે પગલે પોતાના માતાના પદ્ધતિ મૂર્તિને શું કરી પ્રદક્ષિણા કરી હું ટચ કરી એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ મસ્ત વાત કરી છે અને તેને સ્પર્શ કરીને કહ્યું એને શું કહીને કહ્યું સ્પર્શ કરીને કહ્યું કે આ તો ખૂબ જ કેવી છે ઉમળ છે સોફ્ટ છે મતલબ કેવી છે ઉમળ છે. મિત્રો આપણે માટી હોય છે એકદમ કોમળ હોય છે કે તેને સરસ મજાની વાત કરી કે દેવદૂત પોતાની જે એની માતાનું જે સર્જન કર્યું છે માતાની અદભુતમાં પ્રદક્ષિણા પડે છે પછી એને ટચ કરે છે અને ટચ કરીને કહે છે કે આ તો ખૂબ જ કેવી છે ઉમળ છે સોફ્ટ છે બટ વેરી ટફ સેવ ધ લોર્ડ્સ એક્સાઇટેડ પણ મજબૂત મનોબળ વાળી ટફ છે મતલબ માટી છે ખૂબ જ મજબૂત મનોબળ વાળી છે સેવ ધ લોર્ડ એક્સાઇટેડ ઈશ્વરે કેવું કહ્યું ઉત્સાહપૂર્વક શું કહ્યું ઉત્સાહપૂર્વક કહ્યું યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર્સ કેન ડુ એન્ડ એન્ડ્યોર પણ આ માતા શું કરી શકે છે આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે તેની કલ્પના પણ તમે કરી શકશો નહીં. જે માતાની સહન કરવાની જે શક્તિ રહેલી છે જે સ્ત્રીમાં જે સહન કરવાની શક્તિ રહેલી છે એ કોઈ પિતા અથવા પુરુષમાં રહેલી નથી એટલે એને વાત કરી છે કે આ માતા શું સહન કરી શકે છે કેટલી વસ્તુ સહન કરી શકે છે અને શું કરી શકે છે એની તમે કલ્પના પણ કરી શકશો નહીં. કેની થિંક એ વિચારી શકે છે કેની થિંક કેન ઇટ થિંક એટલે કે વિચારી શકે છે નોટ ઓન્લી કેન સી થિંક બટ કેન રિઝન એન્ડ કમ્પેરિઝન કોમ્પ્રોમાઇઝ ટુ મસ્ત વાત કહે મિત્રો શું કહે છે માત્ર વિચારતી જ નથી માત્ર ને માત્ર વિચારતી નથી બુદ્ધિપૂર્વક વિચારીને બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકે છે. બુદ્ધિપૂર્વક વિચારીને પોતાની માતા શું કરી શકતી હોય છે સમાધાન કરવાની એનામાં તાકાત રહેલી છે સેડ ધ લોર્ડ પણ કહે છે આવું ભગવાન કહે છે સરસ વાત કરી ઉપર એને કે બટ વેરી ટફ મજબૂત મનોબળવાળી છે ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું માતા શું કરી શકે છે કેટલું સહન કરી શકે છે જેની આપણે કલ્પના નથી કરી શકતા એ વિચારી પણ શકે છે અને સાથે સાથે વિચારતી જ નથી બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકે છે આવું પણ કહ્યું ઈશ્વરે કહ્યું. ધ એન્જલ્સ વોર ઇમ્પ્રેસ્ડ દેવદૂત કેવો થઈ ગયો ઇમ્પ્રેસ થઈ ગયો પ્રભાવિત થઈ ગયો હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ્સ એન્ડ મૂવ્ડ હિઝ ફિગર એક્રોસ ધ ચેક એક્રોસ ધ ચેક એટલે કે છે દેવદૂત એકદમ પ્રભાવિત થઈ ગયો એકદમ મૂર્તિની પાસે ગયો મૂર્તિની નજીક ગયો અને ગાલ ઉપર એને શું કર્યું આંગળી ફેરવી આંગળી શું કરી ગાલ ઉપર એને આંગળી ફેરવી ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ ગયો દેવદૂત પ્રભાવિત થઈ ગયો હી મેન ઇટ જવું ક્લોઝર ટુ ધ મોડલ એકદમ નજીક જવું એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર અને પોતાની આંગળી વડે એક્રોસ ધ ચીક એટલે પોતાની આંગળી વડે ગાલને શું કરવું ટચ કરવું અથવા સ્પર્શ કરવું કે છે ઓ લોર્ડ હરસ હર આઈઝ આર લુકિંગ અરે ભગવાન તેની આંખો તો જોવે છે ઓ લોર્ડ અરે ભગવાન હર આઈઝ આર લુકિંગ તેની આંખો તો કેવી છે જોવે છે માતાની આંખમાંથી આંસુ ચાલી રહ્યા હતા એટલે શબ્દ આપ્યો હર આઈઝ તેની આંખો આર લુકિંગ એટલે જોવી રહી હતી. હાઉ ડીડ ધ હેપન આ કેવી રીતે બન્યું આ કેવી રીતે બન્યું કે જેની આંખમાંથી શું કહેલી છે પાણી નીકળી ગયું છે ઇટ મસ્ટ બી અ ટીયર આંસુ હોવા જોઈએ આંસુ હોવા જોઈએ ઇટ મસ્ટ બી અ ટીયર મતલબ આ તો શું છે આંસુ હોવા જોઈએ આઈ હેવ નોટ પુટ ઇટ ધેર મેં તે ત્યાં મૂક્યો જ નથી ભગવાન શું કહે છે કે મેં તો આ વસ્તુ મૂકી જ નથી ઇટ ઇઝ અ મિરેકલ આ તો કેવો છે મિરેકલ એટલે ચમત્કાર આ કેવી વસ્તુ છે ચમત્કાર છે ધ લોર્ડ એક્સક્લેમ ભગવાન આશ્ચર્ય કહ્યું પણ કહ્યું ઈશ્વરે આશ્ચર્ય કહ્યું ફરી કહું છું દેવદૂત પ્રભાવિત થઈ ગયો એ મૂર્તિની પાસે ગયો અને ગાલ ઉપર આંગળી ફેરવી એટલે ભગવાન આ
હતા એની આંખો તો શું કરી રહી છે ચૂવી રહી છે આ કેવી રીતે બન્યું આ તો શું હોવા જોઈએ આ શું હોવા જોઈએ તો મેં તો ત્યાં મૂક્યા જ નથી આ તો કેવો છે ચમત્કાર છે આવું પણ એ કહ્યું ઈશ્વરે કર્યું ઇટ ઇઝ સમથિંગ યુનિક આ કે કેવું છે વિશિષ્ટ છે યુનિક મતલબ શું કહેવાય વિશિષ્ટ છે મે બી ઇટ ઇઝ અ ફોર પેઇન સંભવ છે કે એને વેદના વાસ્તવિકતા છે સંભવતા છે શું છે એને વેદના પેઇન એટલે વેદના જોય એટલે આનંદ પ્રાઇડ એટલે કે ગર્વ અને ડિસએપોઇન્ટમેન્ટ્સ એટલે શું કહે છે નિરાશા અને લોનલી એટલે સોરી લોનલીનેસ એટલે એકલતા ધ લોર્ડ એક્સપ્લેન આવી સોરી શું કર્યું સ્પષ્ટ કર્યું મિત્રો ફરતે શબ્દ યાદ રાખજો પેઇન એટલે વેદના જોય એટલે હર્ષ પ્રાઇડ એટલે ગર્વ ડિસએપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અને લોનલીનેસ એટલે એકલતા ધ લોર્ડ એક્સપ્લેન ઈશ્વરે શું કર્યું સ્પષ્ટ કરી કે કંઈક વિશિષ્ટ છે સંભવ છે કે એને વેદના હર્ષ ગર્વ નિરાશા કે એકલતા માટે હોય શકે આવું કોણ કહે છે ઈશ્વર કહે છે મિત્રો આપણી પોતાની માતા આપણી ઉપર ગર્વ મહેસૂસ કરતી હોય એ આપણી વેદના આપણી મુશ્કેલી પોતે જ સહન કરતી હોય છે એ નિરાશ પણ આપણા દુઃખમાં નિરાશ હોય છે ને આપણી ખુશીમાં શું હોય છે આનંદિત હોય છે અને જ્યારે આપણે જેને તરછોડી દીધી અથવા મૂકી દીધા એકલતા પર પણ એ પોતે જ અનુભવતી હોય છે આવું પણ કહે છે ઈશ્વર સ્પષ્ટતા કરે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન આ કેવું અદ્ભુત સર્જન તો મિત્રો સરસ મજાની વાત આ પાઠની અંદર એક લેખક એક લિટરેચરે કરી છે કે માતાએ અદ્ભુત સર્જન સુંદર મજાનું કર્યું છે અને જેની અંદર એક માની ભાવના એક માની વેદના અને માનો હર્ષ નો અનુભવ આ પાઠની અંદર કરાયો છે મિત્રો એકવાર આ પાઠમાં સ્ટડી કરી લેશો વાંચી લેશો અને ટ્રાન્સક્રિપ્શનને સમજી લેશો જય હિન્દ જય ભારત